નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પુસ્તકનું નામ છે યોગ ઋષિનું માર્ગદર્શન, ચેતવણી અને પ્રેરણા. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. આજનો વિષય છે મન પરિસ્થિતિ, મન સ્થિતિનો પડઘો. ચિંતન અને કર્તવ્યમાં સમાયેલી વિકૃતિઓને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમને જડમૂળમાંથી ઉકાળી કાઢવા માટે સાહસની જરૂર છે. નકામાને આપણી અંદરથી શોધીને બહાર ફેંકી દઈએ, એના સ્થાને સત્પ્રવૃત્તિઓને સ્થાપિત કરવા માટે શૌર્ય સાહસની જરૂર પડે છે. આધ્યાત્મની ભાષામાં એનું નામ આત્મબળ કે બ્રહ્મવર્ચસ્વ છે. યોગ અને તપની સાધના એની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જેને જેટલા પ્રમાણમાં આ દિવ્ય વરદાન મળે છે, તે આંતરિક વિભૂતિઓ અને બહારની સંપત્તિઓની એટલા પ્રમાણમાં સુસંપન્ન બનતા જાય છે. રેધિ અને સિદ્ધિ એ આત્મિક અને ભૌતિક સફળતાનું નામ છે. એકને દુર્ભાગ્યગ્રસ્ત અને બીજાને સૌભાગ્યશાળી સમજીએ છીએ, પણ શારીરિક રચના અને ઈશ્વરીય કૃપામાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી. આની પ્રાપ્તિમાં તો બધા જ લોકો સમાન છે. માણસ માણસ વચ્ચે જોવા મળતા અંતરમાં એમની માનસિક સ્થિતિ જ મુખ્ય કારણ છે. પરિસ્થિતિ તો મન સ્થિતિનું પરિણામ માત્ર છે. સાધનો વધારે કે ઓછા હોઈ શકે, શારીરિક ક્ષમતામાં પણ થોડું અંતર હોઈ શકે, પણ આત્મસત્તાનો ઈશ્વરીય અંશ બધામાં સરખો છે. આ પરમ જ્યોતિની સ્વાભાવિક પવિત્રતા અને દિવ્યતા પર મલિનતાનું આવરણ ચઢવા દેવામાં ન આવે તો માત્ર આંતરિક સુસંબંધતાના આધારે દરેક દ્રષ્ટિથી સફળ કહી શકાય એવું શ્રેષ્ઠ જીવન જીવી શકાય છે. ભૌતિક સુવિધાઓ ભૌતિક પ્રગતિમાં સહાયક બને છે, પણ આત્મિક સંપત્તિની દ્રષ્ટિએ દરેક માણસ પરિપૂર્ણ છે. મુશ્કેલીઓ એક જ છે કે ચિંતન નીચતા અને કર્તવ્યમાં ભ્રષ્ટતાને લીધે અંતઃકરણમાં દોષ દુર્ગણો જમા થઈ જાય છે અને પછી ભૂલ ભલામણીના ખરાબ રસ્તામાં ફસાઈ જવાને લીધે ડગલે ને પગલે ઠોકરો ખાવી પડે છે અને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જ્યાં આંતરિક વિભૂતિઓ હશે, ત્યાં ભૌતિક સંપત્તિ એની પાછળ આપમેળે ચાલી આવશે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1975. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.